મજામાં છો ને સૌ બાળ મિત્રો આજે આપણે વિષય અંગ્રેજીમાં સપ્ટેમ્બરની શ્વાપોથીમાં પાના નંબર 40 41 42 અને 43 શીખીશું જેમાં તમને પાના નંબર 41 અને પાના નંબર 43 હોમવર્કમાં આપેલું છે બરાબર હું તમને સમજાવી દઈશ જો બાળ મિત્રો તમારે સૌએ આજે સપ્ટેમ્બરની અંગ્રેજીની શ્વાપોથી કાઢવાની છે અને પેન્સિલ કાઢવાની છે તો તમે સૌ તૈયાર છો ને તો ચાલો બાળ મિત્રો હું પહેલા તમને શ્વાપોથીમાં સમજાવું બરાબર પછી તમને હું બોર્ડમાં સમજાવીશ તો બધાની નજર શ્વાપોથી સામે બધાએ પહેલા શ્વાપોથી અને પેન્સિલ કાઢીને બેસવાનું છે અને હું જે રીતે સમજાવું એ રીતે તમારે સમજવાનું છે અને બોર્ડમાં લખાવું એ રીતે તમારે શ્વાપોથીમાં લખવાનું છે તો તમારા સૌની નજર અહીંયા મારી સામે જો બાળ મિત્રો અહીંયા આપણને આપ્યું છે શ્વાપોથીમાં સપ્ટેમ્બરની શ્વાપોથીમાં પાના નંબર 40 બરાબર 40 માં આપણને આપ્યું છે આલ્ફાબેટ આઈ અને કેપિટલ આલ્ફાબેટ આઈ અને સ્મોલ આલ્ફાબેટ આઈ બોલો અને લખો બરાબર તો તમને અહીંયા આપ્યું છે આ કયો આલ્ફાબેટ છે આ છે કેપિટલ આલ્ફાબેટ આઈ અને આ છે સ્મોલ આલ્ફાબેટ આઈ તો તમારે આ સ્મોલ આલ્ફાબેટ આઈ ને 10 વખત બોલીને ઘૂંટવાનું છે કેવી રીતે સ્મોલ આલ્ફાબેટ આઈ સ્મોલ આલ્ફાબેટ આઈ સ્મોલ આલ્ફાબેટ આઈ સ્મોલ આલ્ફાબેટ આઈ આ રીતે તમારે 10 વખત બોલી બોલીને ઘૂંટવાનું છે બરાબર પછી જુઓ અહીં નીચે તમને શ્વાપોથીમાં આ રીતે ખાનામાં આઈ ટપકા સાથે લખીને આપેલું છે બરાબર તો તેમાં તમારે શું કરવાનું છે હું બોલું એમ તમારે ઘૂંટવાનું છે તેમાં બરાબર સમજ પડી ને તો હું બોલું એમ તમે ઘૂંટતા જાઓ તો જુઓ સ્મોલ આલ્ફાબેટ આઈ ઘૂંટ બધા સ્મોલ આલ્ફાબેટ આઈ 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 બરાબર આ રીતે પહેલા ખાનામાં તમે કર્યું ને હવે નીચેના બીજા ખાનામાં કરો સ્મોલ આલ્ફાબેટ આઈ 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 બરાબર હવે તમને આ રીતે નીચે ખાના ખાલી આપેલા છે બરાબર અહીં સ્મોલ આલ્ફાબેટ આઈ આપ્યો છે અને બાજુમાં ખાના ખાલી આપ્યા છે તો તમારે તેમાં શું કરવાનું છે કોણ કહેશે મને સરસ અહીંયા તમને સ્મોલ આલ્ફાબેટ આઈ આપ્યો છે એ રીતે તમારે જોઈને અહીંયા બાજુમાં લખવાનું છે બરાબર ને તો ચાલો તમને લખો હું બોલું એમ સ્મોલ આલ્ફાબેટ આઈ 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 હવે નીચે લખો સ્મોલ આલ્ફાબેટ આઈ 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 બરાબર લખાઈ ગયું ને સૌને હવે જુઓ હવે નીચે તમને આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ આઈ અને બાજુમાં આપ્યું છે સ્મોલ આલ્ફાબેટ આઈ આ રીતે તમને આ બાજુમાં 3 ખાના આપ્યા છે તેમાં તમારે બોલી બોલીને ઘૂંટવાનું છે બરાબર હવે જુઓ અહીંયા નીચે તમને કેપિટલ આલ્ફાબેટ આઈ અને સ્મોલ આલ્ફાબેટ આઈ આપ્યું છે બરાબર અને આ ખાના તમને બાજુમાં ખાલી આપ્યા છે બરાબર તેમાં તમારે શું કરવાનું છે લખવાનું છે કરવાનું છે લખવાનું છે તો બોલો એમ તમારે લખવાનું પહેલા લખો અહીંયા કેપિટલ આલ્ફાબેટ આઈ આ રીતે કેપિટલ આલ્ફાબેટ આઈ લખવાનું છે પછી સ્મોલ આલ્ફાબેટ આઈ કેપિટલ આલ્ફાબેટ આઈ 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 સ્મોલ આલ્ફાબેટ આઈ બરાબર તમને સમજ પડી ને પાના નંબર 40 માં કઈ રીતે લખવાનું છે પડી ગઈ ને તો હવે જુઓ આ પાના નંબર 40 તમને મેં ક્લાસ વર્ગમાં સમજાવ્યું બરાબર ને આ રીતે
છે આઈ ફોર આયરન આયરન એટલે શું થાય ઇસ્ત્રી થાય બરાબર બાકી આ બધું તમારે જે રીતે પાના નંબર 40 માં આપ્યું છે એ જ રીતે લખવાનું છે બોલી બોલીને બરાબર આમાં તમારે ઘૂંટવાનું છે બોલીને અહીંયા ખાના ખાલી આપ્યા છે તેમાં તમારે સ્મોલ આલ્ફાબેટ આઈ લખવાનો છે અહીં નીચે તમારે જોઈ જોઈને કેપિટલ આલ્ફાબેટ આઈ અને સ્મોલ આલ્ફાબેટ આઈ લખવાનો છે બરાબર તો આ રીતે તમારે પાના નંબર 41 માં હોમવર્ક માં લખવાનું છે હવે જુઓ પાના નંબર 42 પાના નંબર 42 ક્લાસ વર્ક માં કરવાનું છે બરાબર તો અહીંયા પણ તમને શું આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ જે જે ફોર જોકર જોકર એટલે જોકર અને અહીંયા આપ્યું છે સ્મોલ આલ્ફાબેટ જે જે ફોર જોકર આનો એ ઉચ્ચાર જોકર થાય બરાબર તો તમારે આ 10 વખત બોલીને ઘૂંટવાનું છે જે ફોર જોકર જે ફોર જોકર જે ફોર જોકર આ રીતે બરાબર હવે જુઓ અહીંયા તમને આપ્યું છે સ્મોલ આલ્ફાબેટ છે અહીંયા તમને બેવ ખાનામાં લખીને આપ્યું છે બરાબર ને તો તેમાં તમારે શું કરવાનું છે અહીંયા હું બોલું એમ તમારે ઘૂંટવાનું છે સ્મોલ આલ્ફાબેટ જે 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 એ જ રીતે અહીંયા નીચે તમારે સ્મોલ આલ્ફાબેટ જે બોલીને ઘૂંટવાનું છે હવે જુઓ નીચે અહીંયા તમને સ્મોલ આલ્ફાબેટ જે આપ્યો છે બાજુમાં ખાના ખાલી આપેલા છે બંનેમાં બરાબર ત્યાં તમારે શું કરવાનું છે તો તમારે લખવાનું છે બરાબર તો અહીંયા તમારે લખવાનું છે સ્મોલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે આ રીતે આ બંને ખાનામાં તમારે લખવાનું છે હવે જુઓ નીચે તમને શું આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ જે અને સ્મોલ આલ્ફાબેટ જે બરાબર તો આ ખાનામાં તમારે શું કરવાનું છે આપ્યા છે એમાં ઘૂંટવાનું છે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે હવે નીચે તમને આપ્યું છે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે અહીંયા નીચે તમને ખાના ખાલી આપ્યા છે બરાબર તો આ ખાના ખાલી આપ્યા છે તેમાં તમારે શું કરવાનું છે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે આ રીતે બંને ખાનામાં લખવાનું છે બોલી બોલીને બરાબર આ તમારે પાના નંબર 42 ક્લાસ વર્કમાં શીખવાડ્યું બરાબર હવે પાના નંબર 43 માં તમારે એ જ રીતે લખવાનું છે પણ તમને અહીંયા જે ફોર જેકેટ આપ્યું શું આપ્યું છે જેકેટ અહીંયા તમારે જે બોલી બોલીને ઘૂંટવાનું છે બરાબર 10 વખત અહીંયા તમારે જે આલ્ફાબેટ જે બોલી બોલીને ઘૂંટવાનું છે પછી ખાના ખાલી છે તેમાં તમારે આલ્ફાબેટ જે લખવાનો છે અહીંયા કેપિટલ આલ્ફાબેટ જે સ્મોલ આલ્ફાબેટ જે ઘૂંટવાનું છે અહીંયા તમારે કેપિટલ આલ્ફાબેટ જે લખવાનો છે સ્મોલ આલ્ફાબેટ જે એ રીતે બંને ખાનામાં લખવાનું છે બરાબર તો તમને સૌને સમજ પડી ગઈ ને કે સાબોતીમાં કઈ રીતે લખવાનું છે સાબોતીમાં પાના નંબર 40 41 42 અને 43 આટલું તમારે ઘરેથી હોમવર્કમાં લખવાનું છે અને તેના ફોટા પાડીને ટીચરને મોકલવાના છે બરાબર તો જુઓ બાળકો હવે હું તમને વર્ડમાં એક વખત સમજાવી દઉં ત્રણેય નજર વર્ડ સામે આઈ ફોર
તો બાળ મિત્રો તમને સૌને